નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં આપનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણો લેક્ચર નંબર 18 ધોરણ 10 ગણિત સંભાવનાનું બરાબર છે. આપણે લેક્ચર નંબર 17 ની અંદર પણ કંઈક વિશિષ્ટ દાખલા જોયા હતા, બરાબર છે. એ જ રીતે આજે થોડાક નવા વિશિષ્ટ એક્ઝામ્પલ આપણે આ લેક્ચર નંબર 18 ની અંદર જોવાના છે, બરાબર છે. વિશિષ્ટ એટલા માટે કે જે બુકની અંદર નથી, પણ તમારા મગજથી એને સોલ્વ કરવા પડશે. હા, એ સોલ્વ થઈ શકે છે, એવું નથી થવાના તમારાથી, પરંતુ પ્રશ્ન એ છે જે બુકમાં નથી, એટલે આપણે એવું વિચારીએ કે આ પ્રકારનું એક્ઝામ્પલ નહીં પૂછાય. પરંતુ ખાસ કરીને જોઈએ તો જો આ પ્રકારનું હોય તો બી આપણને એક્ઝામ્પલ આવડવું જોઈએ, એ બહુ જ મહત્વની વાત છે. માટે આપણે ખાસ કરીને જોવાનું છે કે જે તે લેક્ચરમાં જે નવીનતા વાળા એક્ઝામ્પલ હશે એને તમે ખાસ નોટ ડાઉન બી કરજો, બરાબર, જેથી કરીને તમે એને વાંચી શકો, એને સમજી શકો ફરીથી, બરાબર છે, અને એને ગણી શકો એટલા માટે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે સ્ટાર્ટ કરીએ લેક્ચર 18. 50 ગુણ માંથી વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે મુજબ છે. આપી છે રો મેળવેલ ગુણ અને વિદ્યાર્થીઓની સંખ્યા. 0 થી 24 ગુણ મેળવ્યા હોય એવા કેટલા વિદ્યાર્થીઓ છે મિત્રો? 10. 25 થી 29 મેળવ્યા હોય એવા 14. 30 થી 34 મેળવ્યા હોય એવા 8. અને 35 થી 50 ગુણ મેળવ્યા હોય એવા 18 વિદ્યાર્થીઓ છે. હવે નંબર 1 એવું કે છે કે 24 કે તેથી ઓછા ગુણ ધરાવનાર વિદ્યાર્થીઓ, નંબર 2 30 થી 50 ગુણ ધરાવનાર હોય, અને નંબર 3 25 થી 34 માં ગુણ ધરાવનાર વિદ્યાર્થીઓની સંભાવના શોધો. તો અહીં આગળ આપણે અલગ અલગ પ્રકારના ગુણભાર ધરાવતા વિદ્યાર્થીઓની સંભાવના શોધવાની છે. હવે આમાં બહુ જ ખાસ કાળજી રાખવાની છે, એટલા માટે કે જ્યારે પણ તમે અહીં જુઓ તો અહીં ગુણ અને વિદ્યાર્થી બે છે, એટલે તમારે ખાસ તો પહેલા કે કુલ પરિણામોમાં શું લેશો તો એ વિદ્યાર્થીઓની સંભાવના શોધવાની છે. માટે કુલ પરિણામોમાં આવશે વિદ્યાર્થીઓની સંખ્યા. હવે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેવી થશે તો આપણે જોઈ શકીએ, સરવાળો કરીએ 10, 14, 8 અને 18 નો. 10, 14, 8 અને 18 નો આપણે સરવાળો કરીશું તો કેટલો થશે? 50 થશે. કેટલો થશે? 50. તો મિત્રો, સૌથી પહેલા તો આ વસ્તુ, કેમ કે ઘણી બધી વાર આપણી બહુ ભૂલો થતી હોય છે, કેમ કે 0 થી 50 માર્ક્સ પૂછાયની જગ્યાએ 0 થી 100 માર્ક્સ હોય, અને 100 ગુણ માંથી વિદ્યાર્થીઓ મેળવેલા ગુણ આવું લખેલું હોય તો ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરે છે, અને એવી ભૂલ કરે છે કે જે ટોટલ પરિણામો છે એ 100 લઈ લે છે, બરાબર છે. એટલે મિત્રો, ખાસ આપણે એ ધ્યાન રાખવાનું છે કે કુલ પરિણામો કયા લેવા, બરાબર છે. જો આપણે કુલ પરિણામો લેવામાં ભૂલો કરીશું તો આપણો એક્ઝામ્પલ આખો ખોટો પડશે, બરાબર છે. એટલે એ બહુ જ કાળજી રાખવા જેવી છે. ઓકે મિત્રો, હવે ઘટના એ લઈએ, 24 કે તેથી ઓછા ગુણ ધરાવનાર વિદ્યાર્થીઓની ઘટના. 24 કે તેથી ઓછા ગુણ ધરાવનાર, હવે તમે જોઈ શકો 24 કે તેથી ઓછા ગુણ, એટલે 0 થી 24 એનો મતલબ આ 24 થી બધા કેવા થયા? ઓછા. તો એ જે ઘટના છે એને સાનુકૂળ જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓની સંખ્યા કેવી થશે? 10 થશે. કેટલી થશે? 10. તો હવે આપણે સૂત્ર મૂકીશું, POPA ઇક્વલ્સ ટુ, અહીં મેં સૂત્ર હવે વારંવાર મૂકતો નથી, કેમ કે હવે તમે સમજી ગયા છો લગભગ, આપણો 18 લેક્ચર આવ્યો એટલે તમને સૂત્ર મૂકતા બી જાતે આવડી જ ગયું હશે. તો તમે એ જાતે લખી શકો કે 24 કે તેથી ઓછા ગુણ ધરાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ભાગ્યા કુલ વિદ્યાર્થીઓ, બરાબર છે મિત્રો. તો એ પ્રમાણે લખીને આપણે અહીંયા આગળ લખી શકીએ કે 10/50, મીંડું મીંડું ઉડે એટલે આપણો જવાબ આવશે 1/5, અને એને આપણે 10 સ્વરૂપે રજૂ કરીએ તો આપણે શું કહી શકીએ? 0.2. જો તમે ડાયરેક્ટ જવાબ મેળવવા ઈચ્છતા હોય તો તમે શું કરી શકો કે 5 છે તેને 2 વડે ગુણો, 1 ને 2 વડે ગુણો, એટલે કે ઉપર 2 એકા 2 થાય, નીચે 5 2 10 થાય, એટલે 2/10, ધેટ મીન્સ કે 0.2. એટલે તમે આ રીતે પણ એનો જવાબ મેળવી શકો છો. ઓકે મિત્રો, હવે ઘટના બી લઈએ, 30 થી 50 ગુણ ધરાવનાર વિદ્યાર્થીઓની ઘટના. નંબર 2 હતી 30 થી 50 ગુણ ધરાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા. હવે આપણે જોવાનું છે 30 થી 50, હવે તમે અહીં જોઈ શકો 30 થી 34 અને 35 થી 50, એટલે આ બંને તમારા માટે આવશે,
સાનુકૂળ જે વિદ્યાર્થીઓ છે આપેલી ઘટનાને સાનુકૂળ વિદ્યાર્થીની સંખ્યા કેટલી થશે? 30 થી 50 સુધી. ધેટ મીન્સ 8 અને 18 આ બંને આવશે. એટલે 8 અને 18 નો આપણે શું કરવો પડશે? સરવાળો. અને સરવાળો કેટલો થશે? 26. બરાબર છે. હવે આપણે ફરી પાછું સૂત્ર મૂકીશું. P of B equals to આપણે એવું લખી શકીએ કે 30 થી 50 ગુણ ધરાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ભાગ્યા કુલ વિદ્યાર્થીઓ. હવે તમે જોઈ શકો 26 વિદ્યાર્થીઓ ભાગ્યા 50. તો હવે જેમ ઉપર આપણે ભાગાકાર કર્યો એ રીતે ઉપર નીચે બે વડે હું ગુણી નાખું તો નીચે થઈ જશે 100, ઉપર થશે 52, એટલે આપણો જવાબ આવશે 0.52. ઓકે, એટલે આ પ્રકારે ડાયરેક્ટ આપણે ભાગાકાર કરી શકીએ છીએ મિત્રો. હવે નંબર 3, 25 થી 34 માં ગુણ ધરાવનાર વિદ્યાર્થીઓની સંભાવના. તો આપણે ઘટના સી લઈ લીધી, 25 થી 34 માં ગુણ ધરાવનાર વિદ્યાર્થીઓની ઘટના. હવે 25 થી 34 તો તમે જો તમને હવે ખ્યાલ આવી ગયો હશે કે એ ઘટના સાનુકૂળ પરિણામો કેટલા થશે. જો આ 25 થી લઈને છેક 34 સુધી, એટલે 14 અને 18 આ બંનેનો આપણે શું કરવો પડશે? સરવાળો. તો અહીં તમે 14 અને 8 નો સરવાળો કરો તો કેટલો થશે? 22. બરાબર છે. હવે આપણે ફરી પાછું સૂત્ર મૂકીએ કે ઘટના સી એટલે કે P of C equals to 25 થી 34 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ભાગ્યા કુલ વિદ્યાર્થીઓ. તે વિદ્યાર્થીઓ કેટલા આવ્યા મિત્રો? 22, અને કુલ વિદ્યાર્થીઓ હતા 50. તો આપણો જવાબ આપણે જે રીતે સાદરૂપ આપ્યું ઉપર નીચે બે વડે તમે ગુણો એટલે તમારે ઇઝીલી તમે જવાબ ભાગાકાર કર્યા વગર મેળવી શકો છો અને થશે 0.44. બરાબર છે. એટલે એ ઘણી વાર આ પ્રકારના દાખલા પૂછાતા હોય. બરાબર, એટલે આપણને એવું લાગે આવો બી દાખલો પૂછાશે એમ. પરંતુ હા, શક્યતા બહુ બધી છે આ પ્રકારના દાખલા પૂછાવાની બી. જે 50 ગુણ છે ને જગ્યાએ 100 ગુણ કરીને આપો છે ત્યારે આપણે ઘણી બધી ભૂલો કરીએ છીએ. બરાબર છે. તો આ બધી ભૂલો ના થાય એના માટે ખાસ જોવાનું રહ્યું કે તમારે ગુણ ધરાવનાર વિદ્યાર્થીઓની સંભાવના શોધવાની. તો આપણે કુલ નીચે જે પરિણામો લઈએ છીએ એ કુલ શું આવશે? વિદ્યાર્થીઓની સંખ્યા. પરંતુ જો તમે એની જગ્યા પર ગુણ લઈ લીધા, અહીં તો આપણે એવું કહી શકીએ કે કુલ ગુણે 50 છે, વિદ્યાર્થીઓની સંખ્યા બી 50 છે, એટલે તમે ખોટું નહીં પડી શકો. પરંતુ જ્યારે 100 ગુણ હશે અને વિદ્યાર્થીઓની સંખ્યા ટોટલ 50 થતી હશે, એ પ્રકારના એક્ઝામ્પલની અંદર તમારી ભૂલ તમને દેખાઈ આવશે અને આખો એક્ઝામ્પલ ખોટો પડશે. એટલે ખાસ ધ્યાન એની અંદર રાખજો મિત્રો. બરાબર છે. હવે આપણે બીજો એક એક્ઝામ્પલ જોઈએ. એક છોકરીને એક લોટરીમાં પ્રથમ ઇનામ જીતવાની સંભાવના 0.08 છે. હવે એક લોટરી છે, એમાં એક છોકરીએ ટિકિટ લીધી છે અને પ્રથમ ઇનામ જીતે એની સંભાવના એની આપણને આપેલી છે 0.08. જો કુલ 6000 ટિકિટ વેચાઈ હોય, કેટલી ટિકિટ વેચાઈ હોય? 6000, તો છોકરીએ કુલ કેટલી ટિકિટ ખરીદી હશે? છોકરીએ કુલ કેટલી ટિકિટ ખરીદી હશે એની વાત છે. બરાબર છે. તો આપણે જોઈ શકીએ કે વેચાયેલી કુલ ટિકિટોની સંખ્યા, કુલ કેટલી ટિકિટો વેચાઈ? તો કે 6000. એમાંથી છોકરીએ કેટલી ખરીદી છે એ આપણને આપેલી નથી. જે આપણે શું કરવાની છે? શોધવાની છે કે છોકરીએ કુલ કેટલી ટિકિટ ખરીદી હશે. તો આપણે એને ધારી લીધું, આપણને ખબર નથી, આપણે શું ધારી લીધું કે છોકરીએ કુલ કેટલી ટિકિટ ખરીદી હશે? એક્સ. હવે આપણા જોડે સંભાવના છે, આપણને આપેલી છે, તો આપણે સંભાવનાનું સૂત્ર એ મુજબ આપણે મૂકીએ. તો પ્રથમ ઇનામ જીતવાની સંભાવના ઇક્વલ્સ ટુ છોકરીએ ખરીદેલી ટિકિટો ભાગ્યા કુલ ટિકિટોની સંખ્યા. આપણે આવું કહી શકીએ. બરાબર છે. તો હવે આપણે શું કહી શકીએ કે 0.08 આપણે જે સંભાવના આપણને આપેલી છે એ મૂકી ઇક્વલ્સ ટુ છોકરીએ ખરીદેલી ટિકિટો કેટલી? એક્સ, જે આપણે શોધવાની છે. બરાબર, જે આપણે ધારી લીધી હતી એક્સ. અને કુલ ટિકિટોની સંખ્યા કેટલી છે મિત્રો? 6000. હવે મારે એક્સ શોધવાનો હતો તો હું એક્સ ને કરતા બનાવતા 6000 બરાબર ની આ બાજુ જશે તો 0.08 જોડે શામાં જશે? ગુણાકારમાં. તો અહીં લખ્યું કે એક્સ ઇક્વલ્સ ટુ 0.08 ગુણ્યા 6000. હવે ઇક્વલ્સ ટુ 0.08, દેટ મીન્સ કે આપણે શું લખી શકીએ? 8/100 ગુણ્યા 6000. હવે મીંડા મીંડા તમે ઉડાડી શકો તો અહીં તમે જોઈ શકો 8 ગુણ્યા 60 એટલે કે 8 6 48 480.
તો x ઇક્વલ્સ ટુ તમારો જવાબ આવ્યો 480. તો આપણે એવું કહી શકીએ કે જે છોકરી હતી એને લોટરીમાં પ્રથમ ઇનામ મળે એ માટે એને કુલ કેટલી ટિકિટ ખરીદી હશે? 480. તો જેથી એની સંભાવના પ્રથમ ઇનામ જીતવાની 0.08 થાય છે. બરાબર છે? એટલે આપણે ખાસ કરી એવું નથી કે દરેક વખત સંભાવના શોધવાની પૂછાય મિત્રો, એવું જરૂરી નથી. તમને સંભાવના આપેલી હોય, કુલ ટિકિટોની સંખ્યા આપેલી છે અને અહીં તમારે છોકરીએ કેટલી ટિકિટ ખરીદી એ શોધવાનું હોય. ઘણી વાર એવું બી હોય કે છોકરીએ ખરીદેલી ટિકિટોની સંખ્યા આપેલી હોય અને નીચે કદાચ કુલ ટિકિટોની સંખ્યા પણ શોધવાની હોય, આવું બી બની શકે છે. એટલે ફક્ત તમારે એ જ વિચારવાનું છે કે આપણે કયું સૂત્ર મૂકી અને એની જગ્યાએ એની જે જગ્યા પર એની કિંમત આવે છે એ તમે મૂકો. બરાબર? તમને એનો સાચો જવાબ મળવા પાત્ર છે. બરાબર છે મિત્રો? એટલે આ પ્રકારના એક્ઝામ્પલની બી થોડીક તૈયારી આપણે રાખવી પડશે સંભાવના ચેપ્ટરની અંદર, જેથી કરીને ઘણા નવા પ્રકારના એક્ઝામ્પલ પૂછાતા હોય તો બી આપણે યોગ્ય રીતે આપણા એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ. ઓકે મિત્રો?